જગ વિખ્યાત અંબાજી ખાતે આજરોજ શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ક્રિકેટ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા અંબાજી ખાતે આવેલ જીએમડીસી ગ્રાઉન્ડમાં ક્રિકેટ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 2 ટીમો દ્વારા ક્રિકેટ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં યાત્રાધામ અંબાજી અને બનાસકાંઠા જિલ્લાના કરણી સેનાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ અવસરે રાજપૂત કરણી સેનાના કાર્યકર્તાઓ દ્વારા બહારથી આવેલ દરેક મહેમાનોને ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું અને આ ક્રિકેટ પ્રતિયોગિતામાં અરાવલી ટીમે વિજય મેળવ્યો હતો. શ્રી રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ શ્રી સંદીપભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે આ ક્રિકેટ પ્રતિયોગિતા રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ છે રાજપૂત સમાજમાં ભાઈચારો વધે અને બધા રાજપૂત એક થાય એ હતું. આ ક્રિકેટ પ્રતિયોગિતામાં બહારથી ક્રિકેટ રમવા આવેલ તમામ ખેલાડીઓની સગવડ અંબાજી કરણી સેના દ્વારા કરવામાં આવી હતી. રાજપૂત કરણી સેના અંબાજી ટીમ આ ક્રિકેટની પ્રતિયોગિતા રાખી. અમે આનો લક્ષ્ય એક જ છે કે બસ સમાજમાં એક એકતા પેદા થાય અને એકબીજાને મળે. આટલા દિવસથી અમે એકબીજાને મળતા નતા, હવે મળવા લાગ્યા છીએ, એકબીજાને ખબર પડે છે, જાણીએ છીએ, ઓળખીએ છીએ, એકબીજાના હાલચાલ લઈએ છીએ, કોઈ પ્રોબ્લમમાં છે શું છે એ બધી વિગતો અમને ખબર પડે છે અને સમાજને એ પ્રોબ્લમો દૂર કરીને સમાજને એક મજબૂત કરવા માટે અમે આ બધું આયોજન ગોઠવ્યું છે અને આવું બીજો આયોજન પણ બીજા સ્પોર્ટના અમે બીજા કરણી સેના તરફથી ગોઠવવાના છીએ અને આ વખતની ક્રિકેટ પ્રતિયોગિતા બહુ સારી થઈ છે એના માટે હું અંબાજી કરણી સેનાને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું. એમાં જો બધી ટીમોએ ભાગ લીધું હતું, અરાવલી ટીમ હતી, વડગામ ટીમ હતી, પછી આપણે નાંદડા ટીમ હતી, પછી દાંતાની ટીમ હતી, અંબાજીની ટીમો હતી, બહુ દૂર દૂરથી ખેલાડીઓ આવ્યા હતા અને બહુ સારું પ્રદર્શન કર્યું છે અને એમને સુવિધા પણ અમે કરી આપી હતી. એમના જમવા માટે બધું સુવિધા, મતલબ બધું વ્યવસ્થા અમે ગોઠવી રાખી હતી. મીડિયાના માધ્યમથી તમે તમારા રાજપૂત સેનાને કોઈ સંદેશ પાઠવવા માંગો છો? મીડિયાના માધ્યમથી મારે એક જ સંદેશ કહેવાનું છે કે બસ એક થઈ જાઓ, એક સમાજને મજબૂત બનાવો, બીજું કંઈ નથી. કંઈ તમારા કોઈ જૂના ગીલા શીખવા હોય એ દૂર કરો. એકબીજાને બધાને મનભેદ હોય છે, ઘરમાં ભાઈઓમાં બી હોય છે, બધામાં હોય છે, પણ એ એવું કંઈક જરૂરી નથી કે લાઈફ ટાઈમ એને પકડી રાખવું ચલાવવું અને એ બધું ભૂલાવીને હવે મજબૂત એક સમાજને ઊભું કરવું છે.